ઓમ શાંતિ દસ નવ બે હજાર એકવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમે રૂહાની બાપથી નવી નવી રૂહાની વાતો સાંભળી રહ્યા છો તમે જાણો છો જેવી રીતે આપણે આત્માઓ પોતાનું રૂપ બદલીને આવ્યા છીએ તેવી રીતે બાપ પણ આવ્યા છે પ્રશ્ન છે નાના નાના બાળકો બાપની સમજણ પર સારી રીતે ધ્યાન આપે તો ક્યુ ટાઇટલ લઈ શકે છે ઉત્તર છે સ્પિરિચ્યુઅલ લીડરનું નાના બાળકો જો કોઈ હિંમતનું કામ કરીને દેખાડે બાપથી જે સાંભળે છે એના પર ધ્યાન આપે અને બીજાને સમજાવે તો એમને બધા બહુ જ પ્રેમ કરશે બાપનું નામ પણ પ્રખ્યાત થઈ જશે ગીત છે છોડ ભીદે આકાશ સિંહાસન ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ જૂની ચીચી ગોબર જેવી દુનિયાને બુદ્ધિથી ભૂલી સત્યુગી દુનિયાને યાદ કરી અપાર ખુશી અથવા નશામાં રહેવાનું છે ક્યારેય પણ રડવાનું નથી બીજું બાપ જે ગુહ્ય રમણીક વાતો સંભળાવે છે એને ધારણ કરી બધાને સમજાવવાની છે સ્પિરિચ્યુઅલ લીડરનું ટાઇટલ લેવાનું છે વરદાન કર્મ કરવા છતાં કર્મના બંધનથી મુક્ત રહેવાવાળા સહજ યોગી સ્વતઃ યોગી ભવ જે મહાવીર બાળકો છે એમને સાકારી દુનિયાનું કોઈ પણ આકર્ષણ પોતાની તરફ આકર્ષિત ન કરી શકે તે સ્વયંને એક સેકન્ડમાં ન્યારા અને બાપના પ્યારા બનાવી શકે છે ડાયરેક્શન મળતા જ શરીરથી પરે અશરીરી આત્માભિમાની મુક્ત યોગયુક્ત સ્થિતિનો અનુભવ કરવાવાળા જ સહજ યોગી સહજયોગી યોગી સદા યોગી કર્મયોગી અને શ્રેષ્ઠ યોગી છે તે જ્યારે ઈચ્છે જેટલો સમય ઈચ્છે પોતાના સંકલ્પ શ્વાસને એક પ્રાણેશ્વર બાપની યાદમાં સ્થિત કરી શકે છે સ્લોગન છે એકરસ સ્થિતિના શ્રેષ્ઠ આસન પર વિરાજમાન રહેવું આજ તપસ્વી આત્માની નિશાની છે ઓમ શાંતિ